हेलो, आजे आपणे प्रजीव समुदायमां जोवा मळता प्रजनन विषेनो अभ्यास करीशुं। ए पहेला आपणे जोई लईए के प्रोटोजोअन्स प्राणीओ जे छे तेनामां आपणे आगळ जोयुं तेम तेना जनरल कैरेक्टर, तेनामां जोवा मळतुं लोकोमोशन के केटला प्रकारे लोकोमोशन जे छे ते प्राणीओ करी शके छे। हवे नेक्स्ट जे छे ते आपणे जोईशुं तेनामां जोवा मळतुं प्रजनन। तो के प्रजीव समुदायना प्राणीओ जे छे तेनामां प्रजनन केटला प्रकारे थतुं जोवा मळे छे। तो के मुख्य जे बे प्रकार जे छे जेने आपणे कहीए छीए ए सेक्स्युअल रिप्रोडक्शन अने सेक्स्युअल रिप्रोडक्शन, एटले के अलिंगी प्रजनन अने लिंगी प्रजनन। तो के आ मुख्य जे छे पेला अलिंगी प्रजनन एटले शू अने लिंगी प्रजनन एटले शू। तो के प्रजीव समुदायना प्राणीओ आपणे आगळ जोयुं तेम के मात्र ने मात्र एक ज कोषना बनेला छे। तो जे पण कार्य के जे पण कोई पण एनी रचना जे शरीरनी कोई पण क्रिया जे छे मात्र ने मात्र एक ज कोष वडे थती जोवा मळे छे। तो एमां पण प्रजनन जे छे के रिप्रोडक्शन एमां बे प्रकारे जोवा मळशे के अलिंगी प्रजनन अने लिंगी प्रजनन। ए पहेला आपणे વાત કરી લઈએ કે અલિંગી પ્રજનન એટલે શું અને લિંગી પ્રજનન એટલે શું। તો જેને એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવાય છે, તો કે અલિંગી પ્રજનન કે જેના શબ્દમાં જ સમાયેલું છે કે અલિંગી, કે જેનામાં લિંગની હાજરી જોવા મળતી નથી, એટલે કે ડઝ નોટ ઇન્વોલ્વ ધ ફ્યુઝન ઓફ ગેમેટ્સ, કે જેના જોડાણ માટે થઈને જન્યુઓની જરૂર પડતી નથી, તેને કહેવામાં આવે છે અલિંગી પ્રજનન। બરાબર, કે જેનામાં લિંગી કે જેને જોડાણ માટે કોઈ પણ જન્યુઓનું જોડાણ થતું નથી તેને આપણે શું કહેશું, તો કે અલિંગી પ્રજનન। જ્યારે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે લિંગી પ્રજનન કે જેનામાં જેના ફ્યુઝન જે છે તેના ગેમેટ છે એનું ફ્યુઝન થતું જોવા મળે છે અને જેના પરિણામ સ્વરૂપે ઝાયગોટનું નિર્માણ થાય છે તેને આપણે કહીશું લિંગી પ્રજનન। તો સૌપ્રથમ પહેલાં વાત કરીએ આપણે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની, કે જેના જે છે અલગ અલગ પાંચ પ્રકારના આપણે થતું જોવા મળે છે। તો કે જેમ કે બાઇનરી ફ્યુઝન, પ્લાઝ્મોટોમી, બર્ડિંગ, મલ્ટિપલ ફ્યુઝન અને પ્લાઝ્મોગોમી। તો કે બાઇનરી ફ્યુઝન કે જેને આપણે દ્વિભાજન કહીએ છીએ તે બીજું પ્લાઝ્માટોમી, બીજું ત્રીજું છે એનું કલિકા સર્જન દ્વારા, બીજું છે મલ્ટિપલ ફ્યુઝન એટલે કે બહુભાજન દ્વારા, અને ચોથો જે પાંચમો પ્રકાર છે કે પ્લાઝ્મોગેમી। આ મુખ્ય પાંચ પ્રકારે જે છે અલિંગી પ્રકારનું પ્રજનન પ્રજીવ પ્રાણીઓમાં થતું જોવા મળે છે। ફરી વખત આપણે યાદ કરી લઈએ કે કયા કયા પ્રકારે અલિંગી પ્રજનન છે તે બાઇનરી ફ્યુઝન, પ્લાઝ્મોટોમી, કલિકા સર્જન, મલ્ટિપલ ફ્યુઝન અને પ્લાઝ્મોગેમી। આ મુખ્ય પાંચ પ્રકારે અલિંગી પ્રકારનું પ્રજનન થતું જોવા મળે છે। જ્યારે લિંગી પ્રજનન કે જેમાં આપણને ખબર છે કે એના ગેમેટ્સ એનું ફ્યુઝન થઈને જે ડેવલપ પામે છે ઝાયગોટમાં, તો એને કહેશું લિંગી પ્રજનન, કે જે મુખ્ય બે પ્રકારનું કે સિંગેમી અને કોન્જ્યુગેશન, આ મુખ્ય બે પ્રકારે જે છે એ લિંગી પ્રજનન થતું જોવા મળે છે। તો આ દરેકનો આપણે એક અલગ અલગ રીતે અભ્યાસ કરતા જઈએ કે આ જે પ્રજનન છે એમાં કઈ રીતનું મુખ્ય જે છે એ પ્રકાર થતો જોવા મળે છે। તો એમાં પહેલું આવે છે બાઇનરી ફ્યુઝન, કે જેને આપણે દ્વિભાજન કહીએ છીએ। અહીંયા પણ તમે જોવો છો કે જે વર્ડ કે એની જે મુખ્ય સેન્ટેન્સ કે કયા પ્રકારનું પ્રજનન એમાં તમે જોવો તો કે બાઇનરી ફ્યુઝન એટલે કે બે ભાગ પડવા। તો કોઈપણ જે પ્રાણી છે એનું બે ભાગમાં વિભાજન એટલે કે બાઇનરી ફ્યુઝન। અહીંયા કોઈપણ જાતના ગેમેટ કંઈ જવાબદાર જોવા મળતા નથી, તો એને કહેશું આપણે બાઇનરી ફ્યુઝન। કે આમાં શું થાય, તો કે જે આ જે છે એના જે પિતૃ પ્રાણી કે જે મુખ્ય પ્રાણી છે એના લગભગ એવા બે સરખા ભાગમાં જો વિભાજન થાય તો એને શું કહેવામાં આવે છે, તો કે એના દ્વારા જે લગભગ બે સરખા ભાગમાં વિભાજન થઈ અને બે નવા જે બાળ પ્રાણીમાં એનું વિભાજન થઈ અને બે નવા બાળ પ્રાણી બનશે, કે જેઓ તેના બાકીના શરીરના ભાગનું જે છે એ તેઓ અલગ રીતે તેનું ડેવલપમેન્ટ થઈને બે નવા તે આખા પ્રાણીઓ નિર્માણ પામશે। તો એને આ પ્રકારનું કહેવાય છે બાઇનરી ફ્યુઝન, એટલે કે ધ ડિવિઝન ઓફ વન ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટુ ટુ એપ્રોક્સિમેટલી ઇક્વલ પાર્ટ્સ। બરાબર, એને શું કહેવાય છે એ બાઇનરી ફ્યુઝન। એમાં શું થાય છે, તો કે આ જે ક્રિયા છે એમાં જે છે એમાં
કહીએ ને કે જ્યારે આપણને ખબર છે કે કોષરસનું વિભાજન અથવા તો કે જેને આપણે કેરિયોકાઇનેસિસની પ્રોસેસ કહીએ છીએ એના દ્વારા જે છે એ આખા શરીરના સમગ્ર કોષરસ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર કે કોઈ પણ જાતના બધાનું વિભાજન થાય કે જે આપણે કહીએ કે સંભાજન પ્રકારની જે એક જટિલ પ્રોસેસ છે તેના દ્વારા જે છે એ નવા પાર્ટમાં ડિવાઈડ થાય છે. એટલે કે કોમ્પ્લિકેટેડ જે પ્રોસેસ ઓફ માઇટોસિસ કે જેનામાં સાયટોપ્લાઝમનું ડિવિઝન થાય છે, મુખ્ય અને બે ભાગમાં વિભાજન પામે છે. તો આ પ્રકારે જે છે એ લગભગ એવા બે સરખા ભાગમાં વિભાજન, કોષરસનું પણ, કોષ કેન્દ્ર, કોષ અંગિકા કે જે બધા જ ભાગનું કે ને કે સરખા એવા બે ભાગમાં વિભાજન થવું એને શું કહેશું? તો કે દ્વિભાજન. તો કે એના એક્ઝામ્પલમાં જોઈએ તો આપણે તો કે પેરામિશિયમ છે, યુગલીના છે, સેરેશિયમ છે, અમીબા આવા બધા પ્રાણીઓમાં જે છે એ આ પ્રકારનું વિભાજન થતું જોવા મળે છે. તો કે આજે વિભાજન થાય પણ કઈ રીતે, એમ કે શરીરના કેવા કેવા પ્રકારથી, કોઈ આડી રીતે શરીરના બે ભાગ પડે છે, ઊભી રીતે પડે કે ત્રાંસી રીતે કોઈ કે અથવા તો અનિયમિત પ્રકારનું જે એના જે ડિવિઝન પડે છે, કયા કયા પ્રકાર એના અલગ અલગ આપણે પ્રાણીઓ પ્રમાણે અલગ પ્રકાર જોઈ શકીએ છીએ. તો જે પહેલો પ્રકાર જે છે એ ટ્રાન્સવર્સ પ્લાન કે જેને આપણે આડી રીતનું કહીએ, તો કે જે પેરામિશિયમ પ્રાણી જે છે એના જે વચ્ચેના ભાગેથી બે એવા ભાગમાં, એક ભાગ અલગ અને વચ્ચેના ભાગેથી કે જે આડી રીતે કહીએ છીએ તે રીતેનું વિભાજન થાય છે અને બે ભાગમાં બે નવા બાળ પ્રાણી બનશે. તો આને કહેવાય જે છે એ આડી રીતનું જે છે એનું ડિવિઝન કહી શકીએ છીએ. બીજું છે એ લોન્જિટ્યુડિનલ એટલે કે યુગલીના. તો કે યુગલીના જે છે એના વચ્ચેના ભાગમાંથી, યુગલીના જે છે એના વચ્ચેના ભાગમાંથી બે પ્રકારનું વિભાજન થવું એટલે કે ઊભી રીતે થવું, જેને આપણે લોન્જિટ્યુડિનલ કહીએ છીએ, તે પ્રકારે બે ભાગ અલગ પડે છે, યુગલીનાનો એક પાર્ટ અને બીજો પાર્ટ, તો તેને કહેવાય છે લોન્જિટ્યુડિનલ પ્રકારનું ડિવિઝન. અથવા તો સેરેશિયમ કે જેમાં આપણે ત્રાસી રીતે કહી શકીએ છીએ, તો કે જે સેરેશિયમ પ્રાણી છે એમાં કોઈ આડી કે આડું ઊભું નહીં પણ કોઈ ત્રાંસા પ્રકારનું વિભાજન જોવા મળે તો તેને કહેવાય છે ઓબ્લિક્યુ પ્રકારનું જે એનું ડિવિઝન થતું જોવા મળે છે. અથવા તો જે છે એ અમીબા કે એમાં કોઈ પણ જાતનું અનિયમિત પ્રકારનું જે છે એ ડિવિઝન જોવા મળે અને બે નવા બાળ પ્રાણી સર્જાય છે તો તેને આપણે શું કહેશું? તો કે જે અનિયમિત પ્રકારનું વિભાજન. તો કે અહીંયા શું થાય છે? તો કે આ જે પ્રક્રિયા દ્વારા એટલે કે દ્વિભાજનના પરિણામે જે બે બાળકોષો બને છે તેનામાં જે છે એ પિતૃ પ્રાણીના જે કોષરસની અંદર જે જોવા મળતી અંગિકાઓ છે બધી એનું સમાન રીતે વિભાજન થાય છે. પછી કોષ કેન્દ્ર હોય કે કોઈ પણ અંગિકા હોય બધા એનું કેવું? તો કે સરખા પ્રમાણમાં વિભાજન થાય છે. પરંતુ ઘણી વખત એવું પણ કે ઘણી બધી અંગિકાઓ એવી પણ છે કે એનું જ્યારે એ વિભાજન થયું હોય ત્યારે એનામાં નિર્માણ પામેલી હોતી નથી, જેમ કે કણાભસૂત્ર છે કે કારણ કે જે બે પાર્ટ બનશે એવી જરૂરી નથી કે બંને પાર્ટમાં જે છે બધી જ વસ્તુ જોવા મળે પણ. તો કે જેમ કે આપણે એનામાં જોવા મળતી કશા જે છે, આકુંચક રસધાની છે, આવી બધી અંગિકાઓ કે જે બાળકોષોમાં જે છે એ બાળકોષો બન્યા પછી એનામાં પણ નિર્માણ થતી જોવા મળે છે. બરાબર છે? તો કે શું કીધું? તો કે જે ડોટર જે છે કે બાઇનરી ફ્યુઝનના પરિણામે એટલે કે દ્વિભાજનમાં જે છે એના જે બે બાળકોષો બને છે એ શું કરશે? એના કારણે રિઝલ્ટના જે દ્વિભાજનના પરિણામે શું થાય? તો કે એના જે પેરેન્ટ્સમાં જોવા મળતી જે સ્વતંત્ર પ્રકારની બધી અંગિકાઓ જે છે એના બાળકોષોમાં આવતી જોવા મળે છે. તો કે અહીંયા આપણે જોઈએ છીએ કે જે પેરામિશિયમ જેવા પ્રાણી છે એનામાં આપણને બે પ્રકારના કોષ કેન્દ્રો જોવા મળે છે, જેને આપણે મેગા અને માઇક્રો પ્રકારના જે ન્યુક્લિયસ કહીએ છીએ. તો કે આ જે મેગા ન્યુક્લિયસ અને માઇક્રો ન્યુક્લિયસ છે એનું જે છે એમાં કેવું થાય? તો કે જે મેગા ન્યુક્લિયસ છે એનું અસંભાજન પ્રકાર એનું ડિવિઝન થશે, જ્યારે માઇક્રો ન્યુક્લિયસ કે જેને આપણે લઘુ કોષ કેન્દ્ર કહીએ છીએ તે એનું હંમેશા જે છે એ સંભાજન પ્રકારે જ વિભાજન થતું જોવા મળે છે. આ ઉપરાંત જે આર્સેલા જેવા પ્રાણી છે કે એનામાં તો એના જે બાળ કોષો બની ગયા છે ત્યારબાદ એનામાં જે છે એ આખા એના નવા કવચ જે છે બહારનું આવરણ છે એ પણ નવી રીતે નિર્માણ થતું જોવા મળે છે. તો આ પ્રકારે જે છે એ જે પિતૃ પ્રાણી જે છે તેના બે ભાગ થઈને કે જે બે નવા કોષો બને કે જેને આપણે બાળ કોષો કહીએ છીએ આ બાળ કોષો બને છે એના પિતૃમાંથી જે પણ પાર્ટ્સ એનેમાં વિભાજન નથી પામ્યું તે બાકીના બધા જ પાર્ટનું વિભાજન થશે અને એકમાંથી બે નવા
બાળ પ્રાણીઓ અસ્તિત્વમાં આવશે. આ પ્રકારે જોવા મળતા વિભાજનને શું કહેશું? તો કે દ્વિભાજન. આ પ્રકારે જે પ્રાણીનું પ્રજનન એકમાંથી બે, બેમાંથી ચાર એમ થશે, તો આવા પ્રકારના પ્રજનનને દ્વિભાજન કહેવાય, જેને આપણે બાઇનરી ફ્યુઝન કે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો પાર્ટ ગણીએ છીએ. એને આપણે આકૃતિમાં સમજીએ તો અહીંયા જોવા માટે વાત થઈ હતી કે અમીબા જેવા પ્રાણીઓ, પહેલી તો કે અમીબા જેવા છે કે એનો આકાર જ અનિયમિત જોવા મળે છે, તો આ પ્રાણીમાં વિભાજન પણ એનું અનિયમિત પ્રકારે થતું જોવા મળે છે. તેને જે છે એ યુગલીના, તો કે યુગલીનામાં આપણે કેવું, તો કે લોન્જિટ્યુડિનલ પ્રકારનું વિભાજન કીધું હતું, તો કે જેમાં ઊભી રીતે થતું જોવા મળે કે એના જે શરીરના બે સરખા ભાગમાં વિભાજન થઈ અને બેમાંથી બે નવા બાળ પ્રાણી બને છે. ત્રીજી વાત થઈ હતી આપણી જે કે પેરામિશિયમ, કેમાં ટ્રાન્સવર્જ રીતનું કે આડી રીતનું વિભાજન આ જે પ્રાણી જે છે વચ્ચેના ભાગેથી બે ભાગમાં નિર્માણ પામે છે. જોયું હતું કે આપણે ત્રાંસી રીતનું સેરેસિયમ કે જેમાં ઓબ્લિક્યુ પ્રકારનો પ્લાન કે એમાં જે આડી રીતનામાંથી એકમાંથી બે અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે. તો આ પ્રકારના જે પ્રાણીઓ છે જે આમાં આપણને એના શરીરના કોઈ પણ રીતના ખંડો થઈને બાઇનરી ફ્યુઝન જે છે એ થતું જોવા મળે છે. નેક્સ્ટ આવે છે બીજો જે પ્રકાર જે છે એ અસેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો છે, એને કહીએ છીએ આપણે પ્લાઝ્માટોમી. પ્લાઝ્માટોમી જે છે આ પ્રકારનું જે વિભાજન જેને આપણે રિપ્રોડક્શન કહીએ છીએ એ બીજું કંઈ જ નથી, પણ જેમ આપણે આગળ જોયું કે જે બાઇનરી ફ્યુઝનનું જે છે એનું કહીને આપણે કે એક એડવાન્સ મોડલ કે આગળનું એડવાન્સ પ્રોસેસ કહીએ એને કહી શકીએ છીએ કે પ્લાઝ્માટોમી જે કે એનાથી પણ એક મહત્ત્વનો એવો વિભાજનનો પ્રકાર એટલે પ્લાઝ્માટોમી. તો કે અહીંયા શું થાય, તો કે જ્યારેનું ડિવિઝન થાય છે તો કે જે આ મલ્ટી ન્યુક્લિએટ જે ધરાવતા પ્રોટોજુઅન છે એનું બે અથવા તો વધારે પ્રમાણમાં નાના નાના મલ્ટી ન્યુક્લિએટ જ તે એવા સ્વતંત્ર બાળ કોષો બને છે. અહીંયા આપણે જોઈએ છીએ તો કે આ એક જે છે કોષ કેન્દ્ર એ ઘણા બધા કોષ કેન્દ્રો યુક્તવાળા ઘણા બધા ડોટર સેલ જે છે, બે ત્રણ ચાર જે ડોટર સેલ બને છે એકમાંથી, એને કહીશું આપણે પ્લાઝ્માટોમી. તો કે આવા કોનામાં જોવા મળે છે? તો કે ઓપેલિનેરિડ્સ જેવા, પેલોમેગ્જિયા જેવા પ્રાણીઓમાં જે આ પ્રકારનું જે રિપ્રોડક્શન જોવા મળે છે. ફરીવાર વાત કરી લઈએ કે પ્લાઝ્માટોમી એટલે શું, તો કે જે મલ્ટી ન્યુક્લિએટ ધરાવતા પ્રોટોઝુઅન્સ છે જેનું ડિવિઝન બે અથવા તો વધારે પ્રકારના નાના નાના કે જે મલ્ટી ન્યુક્લિએટ જ છે એવા સ્વતંત્ર બાળકોષોમાં થાય છે અથવા તો એમાંથી મલ્ટી ન્યુક્લિએટ એવા બાળકોષો બને છે તેને કહેશું આપણે પ્લાઝ્માટોમી. ધેન એનો પ્રકાર ત્રીજો પ્રકારના કે જે અલિંગી પ્રજનન કે જેને આપણે કલિકા સર્જન દ્વારા કહીએ છીએ. અહીંયા પણ આપણે જોઈએ કે નામ પ્રમાણે જ કલિકા. કલિકા એટલે શું? તો કે આપણને ખબર કે પ્લાન્ટમાં જોઈએ છીએ કે એક પ્લાન્ટ ઉગ્યું હોય તો એના બાજુમાંથી નાની એવું બીજું પૂપળ ફૂટતું, તેને આપણે શું કહીએ? તો કે અહીંયાથી કલિકા ઉત્પન્ન થઈ એમ. તો અહીંયા પણ પ્રજીવ સમુદાયના એવા અમુક પ્રાણીઓ જે છે કે જે પિતૃ પ્રાણી આપણે કહીએ કે જેને પેરેન્ટ એનિમલ છે એના કોઈ પણ ભાગેથી નાની એવી કલિકા જેવું રૂપાંતરણ થતું જોવા, કલિકા એટલે કે એના જે મૂળ જે શરીર છે એના કોઈ પણ ભાગેથી નાની એવી બીજી કૂપળ ફૂટવી, એના પરિણામે જે છે એ શું થાય, તો કે આવી કૂપળ જેવું કે જેને આપણે કલિકા કહીએ છીએ ફૂટે છે અને તેનો વિકાસ થાય છે. આ કલિકા જે છે સેમ તેના પેરેન્ટ જેવી જોવા મળે છે, પરંતુ તેમાંથી એક ડિવિઝન થયું અને જ્યારે આ કલિકા જે છે એ બધી રીતે મતલબ તેનો ડેવલપમેન્ટ થઈ જશે, બધી એમાં જોવા મળતી રચના જોવા મળે એટલે તેના પિતૃ પ્રાણીથી છૂટી પડી જશે અને સ્વતંત્ર એવી પોતાના નવા એક એનિમલ તરીકે છે એ વસવાટ કરતી જોવા મળે છે. આ કલિકા જે છે એ પણ પિતૃ પ્રાણીના જેવા જ લક્ષણો ધરાવતી અને એનામાં જોવા મળતી સમગ્ર રચના પણ આમાં જોવા મળે છે. આ પ્રાણીઓ જે છે એના જ્યારે યોગ્ય એનું ડેવલપમેન્ટ થવાના પરિણામે તેઓ છૂટા પડીને પછી બાકીની જે પણ કંઈ રચના હશે એનું ડેવલપમેન્ટ થશે અને એક નવા સ્વતંત્ર બાળ પ્રાણી તરીકે જોવા મળે છે. તો કે આજે શું કીધું, તો કે જ્યારે બર્ડ બ્રેક ઓફ ઇટ ગ્રોઝ ટુ ફૂલ સાઇઝ, બરાબર, કે જ્યારે એને ફૂલ સાઇઝ એને ગ્રો થઈ જશે ત્યારબાદ એના બ્રેક થઈ જશે એના મુખ્ય મેઇન એના પિતૃ પ્રાણીથી. વેન પેરેન્ટલ બોડી પ્રોડ્યુસ ઓનલી વન બર્ડ ઇઝ અ મોનોટોનિક, જ્યારે આવા પ્રાણીઓ કોઈ એક જ પ્રકારની કલિકા એમાંથી નિર્માણ પામે તો તેને મોનોટેનિક કહે છે. એક્ઝામ્પલ જોઈએ તો કે વર્ટિસેલા. વર્ટિસેલાના જે પ્રાણીઓ જે છે તેનામાં માત્ર એક જ કલિકા નિર્માણ પામે છે એટલે આને કહેવામાં આવે છે મોનોટેનિક પ્રકારની બડિંગ.
જ્યારે ઘણા અમુક પ્રાણીઓ કે જેને એફેલોટા પ્રકારના પ્રાણીઓ છે તેનામાં ઘણી બધી આપણે આકૃતિમાં જોઈએ છીએ તેમ તો કે ઘણી બધી જે છે એમાંથી કલિકાઓ ઉદ્ભવે છે, તો તેને કહેવામાં આવે છે કે મલ્ટિપલ બર્ડિંગ. બરાબર, કે બર્ડિંગના મુખ્ય રીતે એના બે પ્રકાર પાડ્યા છે, તો કે એક માત્ર એક કલિકા છે તો એને મોનોટેનિક કીધી, જ્યારે ઘણી બધી કલિકા થાય છે તો એને મલ્ટિપલ. એટલે કે મોનોટેનિક અને મલ્ટિપલ બર્ડિંગ પ્રકારના બે પ્રકારે એનું કલિકા સર્જન જોવા મળે છે અને તેમાંથી નવા બાળ પ્રાણી જે છે એ અસ્તિત્વમાં આવે છે. તો ફરી વાર વાત કરી લઈએ કે બર્ડિંગ કે કલિકા સર્જન એટલે શું, તો કે જ્યારે કોઈ પિતૃ પ્રાણી છે તેના જ શરીર પરથી કોઈ એવા સહાયક ભાગથી સેમ તેના જેવા લક્ષણો તેનામાં જોવા મળતી તમામ રચનાઓનું જે ભાગેથી એક નવા આંગળી જેવો પ્રવર્ધ ઉત્પન્ન થઈને ધીમે ધીમે એ વધતો જાય છે અને કે ને એક નાની સાઈડમાં કૂંફળ ફૂટીને આગળ પિતૃ પ્રાણી જેવા જ લક્ષણો ધરાવતી રચના ડેવલપમેન્ટ થાય છે. જ્યારે ફૂલી એ ગ્રો થઈ જાય છે ત્યારબાદ તેના પિતૃ પ્રાણીથી છૂટી પડી જાય છે અને તે નવા બાળ પ્રાણી તરીકે અસ્તિત્વ ધરાવે છે અને સ્વતંત્ર એવું અસ્તિત્વ ધરાવે છે. એમાં જે બાકી કોઈ પણ રચના રહેશે એ બધી રચનાઓનો તે ધીમે ધીમે એ વિકાસ કરી લેશે. જો આવી કલિકા માત્ર એક જ ઉદ્ભવે છે તો તેને મોનોટેનિક પ્રકારે ની બર્ડિંગ કહેવાય કે જેને વર્ટિસેલા જેવા પ્રાણીઓમાં જોવા મળે છે. જ્યારે આ કલિકા ઘણી બધી એવી ઉત્પન્ન થશે તો તેને મલ્ટિપલ બર્ડિંગ કહીએ છીએ, કે જેનો એક્ઝામ્પલ છે એફેલોટા. અહીંયા સુધી આપણે જે એના પ્રકારમાં જોયું તે કે આપણે પહેલું કઈ જોયું, તો કે બાઇનરી ફિઝન દ્વારા જોયું, પછી તો કે પ્લાઝ્મોટોમિક કલિકા સર્જન દ્વારા, તો કે હવે શું આવે નેક્સ્ટ ટાઈપ છે, તો કે બહુભાજન જેને આપણે મલ્ટિપલ ફિઝન કહીએ છીએ. બરાબર, બહુભાજન પ્રકારનું, બહુ બરાબર કે જેના આપણે એના વર્ડમાં જોઈએ છીએ તેમ બહુભાજન. ભાજન એટલે કે ભાગલા પડવા, બહુ એટલે કે ઘણા બધા, એક પ્રાણીનું ઘણા બધા ભાગમાં ડિવિઝન એટલે આપણે એને કહીએ છીએ મલ્ટિપલ ફિઝન. તો કે અહીંયા બોડી સાયટોપ્લાઝમ ડિવાઈડ ઇન્ટુ મેની પાર્ટ ઇઝ ધેર એઝ અ ડોટર ન્યુક્લિયાઈ વિચ યુઝ્યુઅલી એરેન્જ ધેમ્સ ઇન ધ પેરિફેરી ગેટિંગ સરાઉન્ડેડ બાય અ ફ્રેગમેન્ટ ઓફ સાયટોપ્લાઝમ. પેરેન્ટ બોડી સિમ્યુટેસલી ડિવાઈડ ઇન્ટુ એઝ અ મેની ડોટર ઇન્ડિવિજ્યુઅલ્સ ધેર આર અ ન્યુક્લિયાઈ. તો કે અહીંયા પણ શું જોઈએ છીએ, તો કે બહુભાજન જે છે તેનામાં કોષ કેન્દ્રિકા એટલે એના કોષ રસ છે એ બધાનું વિભાજન છે એ ઘણા બધા ભાગમાં થાય છે. પણ અહીંયા એવું પણ બને છે કે જ્યારે એના કોષ કેન્દ્રિકાનું વિભાજન થતું હોય ત્યારે સરખા જ પ્રમાણમાં કોષ રસનું વિભાજન થાય એ જરૂરી નથી. તો અહીંયા શું થાય, સૌ પ્રથમ જો એનું જે ન્યુક્લિયસ છે એના એક ડિવિઝનની આપણને એક શ્રેણી જોવા મળશે કે જે સતત બાઇનરી ફિઝન દ્વારા જે છે એકમાંથી બે, બેમાંથી ચાર એ પ્રકારના જે છે એની શ્રેણી કોષ કેન્દ્રના વિભાજનની જોવા મળશે. ત્યારબાદ બહુભાજન જે થાય છે એટલે એનાથી શું થશે, તો કે એના જે અલગ અલગ કોષ કેન્દ્રો વિભાજન પામ્યા છે એમાંથી એના અલગ અલગ બહુકોષી એના જે બોડી છે એ નિર્માણ પામે છે અને ત્યારબાદ પછી સતત એના કોષરસનું વિભાજન થાય છે અને તેનામાંથી ઘણા બધા ભાગો એટલે કે બાળ કોષોમાં જે છે એનું નિર્માણ થાય ને એટલે કે એનું વિભાજન થતું જોવા મળે છે. એટલે કે આપણે જોઈએ તો કે પિતૃ પ્રાણી જે છે એ ઘણા બધા કોષ કેન્દ્રોયુક્ત જે બાળ કોષો નિર્માણ થાય છે એટલે કે એમનામાં જે કોષરસ છે એનું પણ ચોક્કસ જથ્થામાં એનું વિભાજન પણ થયેલું આપણને જોવા મળે છે. અને ચોક્કસ જ્યારે કોષ કેન્દ્ર કોષ રસનું થઈ જશે વિભાજન ત્યારબાદ એ પિતૃ શરીરના મતલબ કે પિતૃ શરીરના બોડી જે છે જેનું શરીર છે એને છોડી દે છે અથવા તો સ્વતંત્ર તરીકે એ નવા બાળ કોષો તરીકે એ વસવાટ કરતા જોવા મળે છે. તો કે આવું જે છે વિભાજન થાય છે તે ત્યારે કોઈ એક જ કોમન સ્પીસીસ અથવા તો ડિફરન્ટ જે સ્પીસીસ એની સંતતિઓ વચ્ચે પણ આવું જે જોવા મળે તેના પરિણામે હજારોની સંખ્યામાં આ રીતની એની સંતતિ ઉત્પન્ન થતી આપણને જોવા મળે છે. તો કે આજે સૌ પ્રથમ જે છે કોના મતલબમાં કે આવી જે કોમન પ્રોસેસ બહુભાજનની છે કોના, તો કે મુખ્યત્વે આપણે જોઈએ તો કે ફોરામિનિફેરા, રેડિયોલારિયા, સ્પોરોજુઆ, માસ્ટિગોફોરાના જે પ્રાણીઓ છે મુખ્ય સામાન્ય રીતે તેનામાં એ ખૂબ સારી રીતે એવા પ્રમાણમાં આપણને મલ્ટિપલ ફિઝન જોવા મળે છે. તો કે એનું એક એક્ઝામ્પલ છે કે તો કે આ શું થાય, તો કે મલ્ટિપલ ફિઝન છે એ કંઈ એવું જરૂરી નથી કે એના લાઈફ ટાઈમનું જે એની લાઈફ સાયકલ છે એને કોઈ એક જ સમયે જોવા મળે. લાઈફ સાયકલના કોઈ પણ સમયે આપણને આ પ્રકારનું વિભાજન થતું જોવા મળે છે. તેમાંનું એક જે છે એ જેને આપણે સિઝોગેની કહીએ છીએ, સિઝોગોની. અહીં આકૃતિમાં આપણે જોઈએ તો કે એક પ્રાણી જે છે એ વચ્ચે બધો એનો
કેવું છે તો કે કોષ રસ છે, પણ એનો જે પેરિફેરલ રિજિયન છે કે જેને આઉટર સરફેસ, જે કોષની બહારનું લેયર જે છે, ત્યાં આપણે જોઈએ છીએ કે તો કે ત્યાં ઘણા બધા જે કોષ કેન્દ્રો જે છે એ અલગ અલગ કોષોમાં વિભાજન થયું છે અને તેના કોષો જે મુખ્ય પ્રાણીના બહારની આઉટર સરફેસે ગોઠવાયેલા જોવા મળે છે. કોષ કેન્દ્રોનું વિભાજન છે એ તરત થતું જોવા મળે, પણ એનો કોષરસ જે છે સરખા પ્રમાણમાં તરત વિભાજન થતું નથી. ધીમે ધીમે કોષ કેન્દ્રયુક્ત જ્યારે ભાગ જે છે, કોષ કેન્દ્રો જે વિભાજન પામ્યા બાદ કોષરસ ધીમે ધીમે એનું પણ ડિવિઝન થતું જશે, અને જ્યારે યોગ્ય પ્રમાણમાં કોષરસ અને કોષ કેન્દ્ર બધાનું વિભાજન થશે ત્યારબાદ આ નાના નાના ભાગ જે છે એ દરેક પિતૃ પ્રાણીના શરીરને છોડી દેશે અને અલગ જે છે એ નવા પ્રાણીઓ તરીકે આપણને એ જોવા મળે છે. તો આ રીતે જે છે એ જોવા મળતું જે બહુભાજન, તો કે સિઝોગેની, એટલે શું કામ કીધું, તો કે આ જે પ્રક્રિયામાં જે છે એ કોષ કેન્દ્રના આપણને વિભાજનની શ્રેણી આપણને જોવા મળે છે તથા એનામાંથી કોષરસી, આપ જોઈએ ને કે અહીંયા કેવું કે કલિકા જેવું જોવા મળે છે, આપણે આકૃતિમાં જોઈએ છીએ તો એમ, તો કે જે આ કોષ કેન્દ્ર અને કોષરસી બધી કેવી નાના નાની કલિકા સ્વરૂપે એમાંથી ડિવિઝન પામતા જોવા મળે, કે જે કોષ કેન્દ્રયુક્ત હોય છે આવી કલિકા જે એમાંથી તે ડાયરેક્ટ જે છે નવા ઓર્ગેનિઝમ ડેવલપમેન્ટ પામતા હોય છે. તો આવી પદ્ધતિને એને શું કીધું, તો કે સિઝોગોની પ્રકારનું બહુભાજન એને કહી શકીએ છીએ. બરાબર, તો આગળ આપણે જેમ વાત કરીએ તો કે એમાં શું મલ્ટિપલ ફિઝન પણ જોઈ લીધું કે એકમાંથી ઘણા બધા કોષ કેન્દ્રયુક્ત જે જોવા મળે છે. તેનો પ્રકાર આવે છે કે પ્લાઝ્મોગેમી. પ્લાઝ્મોગેમી એટલે શું, તો કે આ જે પ્રક્રિયા જે છે એ કેવું છે, તો કે આપણને કોમનલી જોવા નથી મળતી, પણ જ્યારે રેરલી કે જ્યારે એવું બને છે કે જ્યારે કોઈ મોટા પ્રમાણમાં એની શિકાર કે કોઈ મોટો શિકાર હોય છે એને જ્યારે ડાયજેશન કરવાની જરૂર પડે છે ત્યારે પ્લાઝ્મોગેમીનું થતું નિર્માણ થતું જોવા મળે છે. તો કે અહીંયા શું થાય છે, તો કે રાઇઝોપોડા છે, માયસીટોઝોઆ જેવા પ્રાણીઓ જે છે એ બે અથવા તો વધારે પ્રમાણના અથવા તો વધારે પ્રાણીઓ છે એકસાથે જોડાઈ જાય છે. અહીંયા જોડાય છે પણ શું કહેવાય, એમાં કોઈ પણ જાતનું ચેન્જીસ થતા નથી કે એનો કોષરસનું વિભાજન ચેન્જ થશે, કાબીમાં ફેરબદલી થશે કે કોષ કેન્દ્રોની એવી કોઈ ફેરબદલી જોવા મળતી નથી. માત્ર ને માત્ર તેઓ ખાલી જોડાણ ધરાવે છે બે અથવા તો વધારે પ્રકારના પ્રાણીઓ, એ જોડાઈને માત્ર ખાલી જોડાણ કરે છે અને તેના દ્વારા જે એનો હું કહેવાય જે લાર્જ એનો ઉપરે કે કોઈ મોટો શિકાર જ્યારે એને મળ્યો છે ત્યારે એના ડાયજેશન માટે થઈને આવા પ્રકારની રચના કરે છે અને પાછળ થઈ ત્યારબાદ બધા પ્રાણીઓ સ્વતંત્ર રીતે છૂટા પડી જાય છે, તેને કહેવામાં આવે છે પ્લાઝ્મોગેમી. ફરીવાર વાત કરીએ પ્લાઝ્મોગેમી એટલે શું, તો કે જ્યારે કોઈ મોટા શિકારના પાચન માટે થઈને રાઇઝોપોડા જેવા પ્રાણીઓ જે છે બે અથવા વધારે જ પ્રાણીઓ ભેગા થાય અને એક જોડાણ રચે છે, એમાં કોઈ પણ જાતની ફેરબદલી થતી નથી, કોષ રસે કોષ કે કોઈ પણ જાતની ફેરબદલી થતી નથી. માત્ર ને માત્ર જે છે શિકારના પાચન માટે થઈને જ, કે જેને આપણે નોન સેક્સ્યુઅલ અથવા તો નોન સિંગેમી પણ કહીએ છીએ, બરાબર, એ પ્રકારનું જે અને ત્યારબાદ પાચન થઈ ગયા બાદ દરેક પ્રાણીઓ છૂટા પડી જાય છે સ્વતંત્ર રીતે, આને કહેવામાં આવે છે પ્લાઝ્મોગેમી. બરાબર, અહીંયા સુધીનું આપણે જે જોયું કેના પ્રકાર હતા, તો કે અલિંગી પ્રકારનું પ્રજનન, કે જેનામાં કોઈ પણ જાતના ગેમેટ કે બનતા નથી, તો એનું ગેમેટનું ક્યાંય ફ્યુઝન જોવા આપણને મળતું નથી. એમાં આપણે પ્રકાર જોયા, બાઇનરી ફ્યુઝન જોયું આપણે, પ્લાઝ્મોટોમી, બડિંગ, મલ્ટિપલ ફ્યુઝન અને પ્લાઝ્મોગેમી, આ પાંચ પ્રકારે આપણને અલિંગી પ્રજનન જોવા મળે છે. ફરીવાર વાત કરી લઈએ કે શા માટે એને કીધું અલિંગી પ્રજનન, તો કે એમાં કોઈ પણ જાતના લિંગની જરૂર પડતી અથવા તો એમાં જન્યુઓનું ડેવલપમેન્ટ થતું નથી, એને કીધું અલિંગી પ્રજનન, કે જે પ્રજીવ સમુદાયના પ્રાણીઓમાં મુખ્ય પાંચ પ્રકારે થતું જોવા મળે છે, કે જેને આપણે હમણાં વિસ્તૃત એનો ખ્યાલ મેળવો. તે હવે વાત આવે છે, તો કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, કે જેને આપણે લિંગી પ્રજનન કહી શકીએ છીએ. લિંગી પ્રજનન એટલે શું, ફરી વાત કરીએ કે જેમાં એના જન્યુઓ છે એનું જોડાણ થઈને જેનામાંથી ફલિતાંડ નિર્માણ પામે છે, જેને આપણે ઝાયગોટ કહીએ છીએ, નિર્માણ પામે છે અને તેમાંથી નવું પ્રાણી અસ્તિત્વમાં આવે, તેને કહેવામાં આવે છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, એટલે કે લિંગી પ્રજનન. તો કે અહીંયા પ્રોટોજોઆના પ્રાણીઓ જે છે મુખ્ય બે પ્રકારનું લિંગી પ્રજનન, પહેલો પ્રકાર જે છે એને સિંગેમી, અથવા તો એ શું કહી શકે, તો કે કોઈ પણ બે લિંગ જે લિંગી કોષો છે એનું જોડાણ. સિંગેમીનો બીજો મતલબ શું થાય, તો કે બે લિંગી કોષોનું જોડાણ, એને આપણે કહીશું સિંગેમી. જ્યારે એનો બીજો પ્રકાર જે છે એને કોન્જ્યુગેશન, કે જેને આપણે સંયોગી જનન પણ એવું કહી શકીએ છીએ.
તો કે અહીંયા સિંગેમી એટલે શું? પહેલાં વાત થઈ એમ કે બે લિંગી કોષોનું જે છે જોડાણ થવું, કે સંપૂર્ણ રીતે જે છે જ્યારે બે લિંગી કોષો જે છે એ જોડાણ પામે છે અને એના પરિણામે આપણે શું મળે છે, આપણને ઝાયગોટ ફોર્મ થાય છે, બરાબર છે? તો આ પ્રકારે જે જોવા મળે છે તો એને કહેવામાં આવે છે સિંગેમી. તો કે અહીંયા જે છે કિશાના કોનામાં, તો કે એફિડિયમ છે, મોનોસિસ્ટ છે, પ્લાઝ્મોડિયમ છે, વાયવેક્સ અને વોલવોક્સ છે, એવા પ્રાણીઓમાં જે છે આ પ્રકારનું આપણને પ્રજનન થતું જોવા મળે છે. તો કે આજે શું કીધું કે સિંગેમી જે છે આ પ્રકારનું પ્રજનન, એના પણ ઘણા બધા પ્રકારો પડતા જોવા મળે છે. તો એમાં જે છે એક પ્રકાર આવે છે તો કે હોલોગેમી. હોલોગેમી એટલે શું? તો કે જ્યારે બે કોઈ એડલ્ટ પ્રોટોજુઅન્સ જે છે એ પોતાના સ્વતંત્ર રીતે એના જન્યુઓનું નિર્માણ થતું નથી, પરંતુ જે છે પોતે એક ગેમેટ એ ધરાવે છે, એવું ખાલી વર્તન એવું કે ને બિહેવિયર ખાલી એવું કરે છે કે પોતે ગેમેટ ધરાવે છે. તો આવા જ્યારે પ્રાણીઓનું જોડાણ થઈને ફલિતાંડ નિર્માણ પામે છે તો તેને કહેવામાં આવે છે હોલોગેમી પ્રકારનું જોડાણ. ફરી વાત કરી લઈએ કે એનો પ્રકાર પડે છે હોલોગેમી, કે જે બે એડલ્ટ જે પ્રોટોજુઅન્સ છે જે પોતે જન્યુઓનું નિર્માણ કરતા નથી, પરંતુ માત્ર એવું બિહેવિયર કરે છે કે પોતે ગેમેટની જેમ વર્તન કરે છે. એનું બિહેવિયર એવું દર્શાવે છે કે પોતે ગેમેટ છે, એવું ખાલી બિહેવિયર જ એવું કરવાના કારણે. અને જેનું જોડાણ થાય છે, જે ફલિતાંડ બને, તેને કહેવામાં આવે છે હોલોગેમી પ્રકારનું લિંગી પ્રજનન. કે આવું જે છે એ સાર્કોડીના, કે જે ખોટા પગધારી પ્રાણીઓ છે અથવા તો કશાધારી પ્રાણીઓ જે છે એવા પ્રકારના પ્રાણીઓમાં જોવા મળે છે. એક હતું હોલોગેમી. બીજા પ્રકારનું જે છે એ આઇસોગેમી. આઇસોગેમી સિંગેમી પ્રકારનો. તો કે આઇસોગેમી એટલે શું? તો કે અહીંયા જે છે જે બનતા જન્યુઓ જે છે એના કદ આકાર એ સરખા હોય છે. એનું બહારથી કીધું ને કે બહારથી એના કદ અને આકાર આપણને સરખા પ્રમાણમાં જોવા મળે, પરંતુ એનું જે નેચર છે આપણને ડિફરન્ટ પ્રકારનું જોવા મળે છે, તેને કહેવામાં આવે છે આઇસોગેમેટ. અને આના કારણે જે સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે એને આપણે શું કહીશું? તો કે આઇસોગેમી. બરાબર, અહીંયા શું વાત થઈ? આઇસોગેમીમાં કે પોતાના કદ અને આકાર જે છે એની સાઇઝ અને જેનો કદ અને આકાર જે છે એ સરખા જ, પણ એના નેચરમાં વેરિએશન જોવા મળે છે. આવા જ્યારે જન્યુઓ જોડાણ પામીને જે ફલિતાંડ બનાવે છે તેને કહેવામાં આવે છે આઇસોગેમી પ્રકારનું. તો કે આજે બહુભાજન જ્યારે બહુભાજન પ્રકારે જ્યારે વિભાજન થાય છે તો એના પરિણામે જે છે એ આપણને આઇસોગેમેટ ઉત્પન્ન થતા જોવા મળે છે. તો કે બહુભાજનના આપણે ઉદાહરણ જોયા તેમ ફોરામિનિફેરા છે, મોનોસિસ્ટિસ છે, ફાયટોમોનાડિટા છે. આવા પ્રાણીઓમાં જે છે એ બહુભાજન થઈ ગયા બાદ આપણને આઇસોગેમેટ ઉત્પન્ન થતા જોવા મળે છે. એક વાત કરી આપણે હોલોગેમી, કે જેમાં માત્ર ખાલી એ લોકો ગેમેટ જ હોય એવું ખાલી બિહેવિયર જ કરે છે. બીજો પ્રકાર જોયો આપણે આઇસોગેમી, કે જેના કદ આકાર સરખા છે પરંતુ તેનો સ્વભાવ જુદો જુદો છે, અને એવા ગેમેટ જ્યારે મળે છે તો તેને કહેવામાં આવે છે આઇસોગેમી. એમાં ત્રીજો પ્રકાર આવે છે તો કે એનિસોગેમી. એનિસોગેમીમાં શું જોવા મળશે? તો કે અહીંયા જે છે બાહ્ય કોઈ જ્યાં બે ગેમેટ બને કે બે જન્યુઓ જે છે એ બાહ્યાકાર કે ને એની મોર્ફોલોજી અને નેચર પણ જુદો જુદો, બાહ્યાકાર રીતે જુદા જુદા હોય, તેનો સ્વભાવ પણ જુદો જુદો જોવા મળે છે, તો તેને કહેવામાં આવે છે એનિસોગેમી. બરાબર, તો ફરી વાત કરી લઈએ તો કે બાહ્યાકાર રીતે પણ અને એનો સ્વભાવ પણ જ્યારે જુદો જુદો જોવા મળે છે, આવા જન્યુઓ જ્યારે જોડાણ પામી અને જે ફલિતાંડ સર્જાય છે તો તેને કહેવામાં આવે છે એનિસોગેમી. અહીંયા શું થાય? તો કે સામાન્ય રીતે જે નર અને માદા જન્યુ છે એમાં જે નર જન્યુ છે એ સ્મોલ અને એકદમ આપણને એક્ટિવ જોવા, એટલે કે ક્રિયાશીલ જોવા મળે છે, જ્યારે જે માદા જન્યુઓ જે છે એ કેવા છે? તો કે મોટા છે માદા જન્યુ પણ અગતિશીલ છે, એક્ટિવ અનએક્ટિવ જોવા મળે છે, જેને આપણે મેક્રોગેમેટ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારે આવા જે અસમાન પ્રકારના જન્યુઓનું જોડાણ થઈને આપણને જોડાણ થઈને જે ફલદાંડ મળે છે તેને આપણે શું કહીશું? તો કે એનિસોગેમી. જેના એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો કે પ્લાઝ્મોડિયમ અને વોલવોક્સ જેવા પ્રાણીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં જે છે આ પ્રકારનું આપણને પ્રજનન જોવા મળે છે. ફરી વાત કરી લઈએ તો કે એનિસોગેમીમાં જે નર અને માદા જન્યુ છે બંને ડિફરન્ટ પ્રકારના છે, અને જ્યારે આવા જન્યુ જોડાણ થઈને જે આપણને મળે છે જે ઝાયગોટ રચાય છે તેને કહેવામાં આવે છે એનિસોગેમી. જેનો ચોથો પ્રકાર આવે છે ઓટોગેમી.
તો એના નામ પ્રમાણે આપણે જેને કહીએ છીએ ઓટોગેમી. તો કે આમાં જે છે એ કેને કે સમાન એક જ સરખા જેના બે જન્યુ હોય કે ને એ પિતૃ જેના સમાન અને એવા પિતૃના જન્યુ જ્યારે જોડાણ પામે તો તેને શું કહેવામાં આવે છે, તો કે ઓટોગેમી પ્રકારનું જે લિંગી જનન છે, લિંગી જન્યુ છે એનું જોડાણ. ફરી વાત કરી લે કે જે લિંગી પ્રજનન છે મુખ્યત્વે બે પ્રકારે જોવા મળે, એમાંનો એક પ્રકાર છે સિંગેમી, એટલે કે બે લિંગી કોષોનું જોડાણ થવું, કે જે પ્લાઝ્મોડિયમ જે છે, વોલ્વોક્સ છે એવા પ્રાણીઓમાં આપણને થતું જોવા મળે છે. આવા પ્રાણીઓ જે સિંગેમી એમાં પણ કેટલા, તો કે મુખ્ય એમાં પણ ચાર પ્રકારનું આપણને જોડાણ જોવા મળે છે. પહેલી વાત કરીએ આપણે હોલોગેમી. હોલોગેમી એટલે કે જેમાં જે જન્યુઓ છે ખાલી એવું બિહેવિયર ખાલી એવું કરે છે કે પોતે ગેમેટ હોય એને કહેવામાં આવ્યું છે હોલોગેમી છે. એ જે ખોટા પગધારી અથવા તો કશાધારી પ્રાણીઓમાં આપણને જોવા મળે. બીજો પ્રકાર આપણે જોયો જે આઇસોગેમી પ્રકારનું, તો કે એમાં એના કદ અને આકાર સરખા છે પણ એનો સ્વભાવ જ્યારે જુદો જુદો હોય તો તેને આઇસોગેમી પ્રકારે કહી શકાય, કે જે આપણને ફોરામિની ફેરા જે મોનોસિસ્ટિસમાં જોવા મળે. ત્રીજો પ્રકાર આપણે જોયો એનિસોગેમી પ્રકાર, તો કે એમાં જે છે એ બાહ્યાકાર અને સ્વભાવ બંને એના જુદા જોવા મળે છે. પોતે કે ને મોર્ફોલોજી અને એનો નેચર બંને સાવ ડિફરન્ટ હોય, કે નર અને માદા જન્યુ જે છે બંને ડિફરન્ટ પ્રકારના હોય અને જ્યારે એનું જોડાણ થાય તો તેને એનિસોગેમી કીધું. અને લાસ્ટમાં કીધું ઓટોગેમી, કે જે બંને એક સરખા પ્રમાણમાં જોવા મળે છે તો તેને ઓટોગેમી કહેવામાં આવે છે. તો આ હતું લિંગી પ્રજનનનો પ્રકાર, કે જે સિંગેમી, જેમાં મુખ્ય ચાર પ્રકારે લિંગી જન્યુનું જોડાણ થઈને તેમાંથી ઝાયગોટ ફોર્મ થાય છે તે અલગ અલગ પ્રાણીઓમાં આપણને જોવા મળે છે. અને લાસ્ટ જે બીજા પ્રકારનું જે છે જેને આપણે કોન્જ્યુગેશન અથવા તો એમ્ફીમિક્સિસ કહીએ છીએ, કે જેને સંયોગી જનન જે પ્રક્રિયા, અહીંયા શું થાય તો કે જે પરજીવો જે છે એ થોડા સમય માટે ખાલી કોષ કેન્દ્રનો ફેરફારયુક્ત જે જોડાણ દર્શાવે તેને કહેવામાં આવે છે કોન્જ્યુગેશન. તો કે જે આ પ્રકારમાં શું થાય, તો કે જે બે સ્વતંત્ર પ્રાણીઓ જે છે જે થોડા સમય માટે ખાલી એનું જોડાણ દર્શાવે છે એને કહીશું આપણે સંયોગીજન, કે કોન્જ્યુગેન્ટ કહે. અને જ્યારે આવું જે છે એ કોઈ પણ પ્રાણીના એના પછી મુખગીહ્ય વિસ્તાર હોય, ઓરલ પાર્ટ હોય, કોઈ પણ એના શરીરના પાર્ટે ભાગેથી એ બંનેનું જોડાણ થોડા સમય માટે થાય છે અને થોડા પ્રમાણમાં જે છે એ ખાલી કોષોને જે ફેરબદલી થાય છે, કોષ કેન્દ્રોની ખાલી ફેરબદલી થવાના લીધે જે નવા પ્રાણી ડેવલપમેન્ટ થતા જોવા મળે છે. તો કે આ જે પ્રકારનું પ્રજનન છે એમાં આનુવંશિક દ્રવ્યોની આપ લે થાય છે, આથી જે છે તેઓ આ પ્રકારનું પ્રજનન આપણને ખૂબ જ મહત્ત્વનું દર્શાવે છે. ત્યારબાદ અહીંયા શું થાય છે, તો કે આનુવંશિક દ્રવ્યો જે છે એની ખાલી માત્રાને આપલે થવાના કારણે આપણને ખૂબ જ મહત્ત્વનું એકદમ કે ઇમ્પોર્ટન્ટ પ્રકારનું છે આ લિંગી પ્રજનન જોવા મળે છે. આ જે કોન્જ્યુગેશન છે એ રેન્ડમલી નથી, બરાબર, કે એને આમ સામાન્ય રીતે જોવા મળતું, પરંતુ ઉચ્ચ એકદમ ઉચ્ચ પ્રકારની વિશિષ્ટતા છે કે જે આપણને પેરામિશિયમ જેવા પ્રાણીઓમાં થતી જોવા મળે છે. તો કે પેરામિશિયમમાં આપણે ખૂબ સારા એવા પ્રમાણમાં જોઈ શકીએ છીએ, એટલે તો કે એમાં શું થાય છે, તો કે પેરામિશિયમ પ્રાણીમાં આપણે જોયું કે બે પ્રકારના કોષ કેન્દ્રો જોવા મળે છે, લઘુ કોષ કેન્દ્ર અને ગુરુ કોષ કેન્દ્ર, મેક્રોન્યુક્લિયસ અને માઇક્રોન્યુક્લિયસ. આ જે બે પ્રકારના ન્યુક્લિયસ છે કે જેમાં માઇક્રોન્યુક્લિયસ છે એ શું થશે, તો કે તૂટે છે અને અદૃશ્ય થઈ જાય છે. ત્યારબાદ જે છે જેનું કહીને કે અસંભાજન પ્રકારનું, કે જેનું અર્ધિક શું કહેવાય, ગુરુ જે મેઇન આપણે વાત કરી કે મેક્રોન્યુક્લિયસ જે છે એ તૂટે છે અને અદૃશ્ય થાય છે, જ્યારે જે માઇક્રોન્યુક્લિયસ જે લઘુ કોષ કેન્દ્ર છે તેનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થશે અને ત્યારબાદ જે વિભાજન થાય છે એમાંથી પણ એક લઘુ કોષ કેન્દ્ર શું થશે, તો કે એ વિઘટન થઈ જશે અને જ્યારે બીજા લઘુ કોષ કેન્દ્ર હતું તેનું ફરી વખત વિભાજન થાય છે અને તેમાંથી ફર્ધર બે આપણને માઇક્રોન્યુક્લિયસ મળે છે. આ જે બે માઇક્રોન્યુક્લિયસ મળ્યા જે એક નર પ્રકોષ કેન્દ્ર અને માદા પ્રકોષ કેન્દ્ર તરીકે બને છે. આમાં શું થાય, તો કે જે નર જન્યુની માત્ર ખાલી આપલે થાય છે અને તેમાંથી જ ફલિતાંડ બનતો જોવા મળે છે. અને આ જ્યારે આપલે થઈ ગયા બાદ બંને પ્રાણીઓ શું થશે, જુદા પડે છે અને ત્યારબાદ જે સંયોગી જનની પ્રક્રિયા છે એ ફરી વખત થશે અને તેના કોષરસ અને કોષ કેન્દ્રનું વિભાજન થશે અને તેનામાંથી જે બાળકોષો જે છે એ સ્વતંત્ર રીતે નિર્માણ પામે છે. ફરી વાત કરી લઈએ એમ, તો કે કોન્જ્યુગેશનમાં જે છે એ પ્રાણીઓ થોડા સમય માટે પોતાનું જોડાણ દર્શાવે છે શરીરના કોઈ પણ ભાગેથી હોય, એમાં જ્યારે
ખાસ કરીને પેરામિશિયમ જેવા પ્રાણીઓમાં. તો અહીંયા જે પેરામિશિયમ પ્રાણીના જે બે ન્યુક્લિયસ જોવા મળે છે એમાંથી મેક્રો કે જે લઘુ કોષ કેન્દ્ર કહે છે એનું વિઘટન થઈ જશે, વે તૂટી જશે અને એનું અદૃશ્ય થઈ જાય. જ્યારે લઘુ કોષ કેન્દ્ર છે એનું શું થશે, અર્ધીકરણ. અર્ધીકરણ એટલે કે એકમાંથી બે કોષો બને. એકમાંથી જ્યારે બે કોષ કેન્દ્રો બન્યા તેમાંથી પણ એક લઘુ કોષ કેન્દ્ર છે એનું વિઘટન થઈ જશે. જ્યારે એક લઘુ કોષ કેન્દ્રનું સંભાજન પ્રકારે વિભાજન થશે એકમાંથી બે કોષો બનશે. આ બે કોષ કેન્દ્રો બન્યા છે તે એક નર પ્રકોષ કેન્દ્ર અને એક માદા પ્રકોષ કેન્દ્ર બને છે. અને આમાં માત્ર ખાલી નર જન્યુઓની જ ફેરબદલી થશે અને આ પ્રકારે ત્યારબાદ જે છે બંને પ્રાણીઓ છૂટા પડશે અને ફરી વખત એમનું દ્વિભાજન પ્રકારે વિભાજન થઈને બે નવા બાળ પ્રાણીઓ અસ્તિત્વમાં આવે છે. બરાબર. એટલે કે જેમ શું કીધું તો કે માત્ર ને માત્ર જે છે થોડા સમય માટેનું જ વિભાજન, એટલે કે અરે જોડાણ જે છે અને તેમાં ખાલી માત્ર ને માત્ર એના આનુવંશિક દ્રવ્યો છે એની માત્ર આપલે કરશે અને ત્યારબાદ જે પ્રાણી છૂટા પડશે અને ફરી વખતે વિભાજન થઈને નવા પ્રાણી અસ્તિત્વમાં આવે છે. આ સુકામાં આટલું બધું આ પ્રકારનું લિંગી પ્રજનન ઇમ્પોર્ટન્ટ જોવા મળે તો કે અહીંયા જે કે ને એકદમ કાલે આનુવંશિક દ્રવ્યો આપલે કરે છે એટલે ઉચ્ચ પ્રકારની આપણને વિશિષ્ટતા જોવા મળે છે. એટલા માટે ખૂબ જ મહત્વનું એવું જે પ્રજનન થતું જોવા મળે છે. અને વાત કરીએ આપણે એમ કે જે પેરામિશિયમમાં જે જોવા મળે છે મુખ્યત્વે જે છે તે મેલ ન્યુક્લિયસ અને માત્ર ને માત્ર જે નરજન્યની આપલે થશે અને બંનેમાં જે છે એમાંથી નવા બાળ પ્રાણી અસ્તિત્વમાં આવશે.